અહીંયા નંદી રડે છે, સુદર્શના મજબૂત છે. ભાઈ તારા એકલાનો જ ભાઈ થતો એ મારો ભાઈ નતો? તને તો હજી અવાર નવાર જવા મળતું. હું તો સાસરે ગયા પછી મારી ઈચ્છા મુજબ હું મારા ભાઈ પાસે નથી જઈ શકતી. ભાઈ તું તો મોટો છે, નાનાઓને તારે સંભાળવાના હોય આજે ઉલટી ગંગા ચાલે છે, મારે તને સંભાળવો પડે? હકીકતમાં તારે મને સંભાળવાનો. અને મને કહેતો ખરો, એ મોક્ષમાં ગયા એમાં ખોટું શું થયું? અંતે તો આપણે બધાએ આરાધના કરીને મોક્ષમાં જ જવાનું છે ને, તો એ મોક્ષમાં ગયો એમાં ખોટું શું થયું છે? એને એની સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. બંધ કર, રડવાનું બંધ કર. તું રડે એ ના ચાલે, આખી પ્રજા તારી પાછળ નિર્ભર છે. તારા લીધે આખી પ્રજા અત્યારે શોકમાં ગરકાવશે. આવી જા શોકમાંથી બહાર, રાજી થા. મારા ભાઈને આજે એવોર્ડ મળી ગયો છે, મારા ભાઈને મુક્તિના આનંદ સુખ પ્રાપ્ત થયા છે, એનો હર્ષમાં એના આનંદમાં આવી છે. છા થા, ઉભો થા. સુદર્શનાએ નંદીને ઉભો કરી દીધો અને નંદી કે ચાલ, આજે ક્ષત્રિય કુંડમાં તારું મન નહીં લાગે મને ખબર છે, કારણ કે એની એક એક ભીત, એના એક એક માળ, એની એક એક રૂમ તને વર્ધમાનની યાદ અપાવે છે. આ રૂમમાં અમે સાથે સૂતા હતા, આ જગ્યાએ સાથે જમતા હતા, આ જગ્યાએ રમતા હતા, તને વારંવાર વર્ધમાન યાદ આવશે. નહીં હવે તું અહીંયા નહીં, મારી સાથે ચાલ. અને સુદર્શના નંદીવર્ધનને રથમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયા. સેવકોને કહી દીધું ગરમ પાણી મૂકો. રાજા નંદીવર્ધનને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, નવા કપડા દાગીના, બાજોટ પથરાયા છે, આસનિયા ઢોલિયા ઢળાયા છે. અને બેન સુદર્શનાએ જાતે રસોઈ બનાવી, મહારાજ પાસે નથી બનાવ્યો, ભોગી મૂળચંદમાંથી નથી લાવ્યા, જાતે રસોઈ બનાવીશ. જાતના પકવાન, ફ્રૂટના જ્યુસ, અને પછી આગ્રહ કરીને ભાઈને ખવડાવીશ. આજે આપણો ભાઈ મોક્ષમાં ગયો એની ખુશાલીમાં, લે ભાઈ આ ખા આ ખા આ ખા, પેટ ભરાઈ ગયું. એક દિવસ આરામ કરાવ. અને ધન્ય દિવસ હતો કારતક સુદ બીજ, અને એ દિવસે બેન સુદર્શનાએ ભાઈ નંદીવર્ધનને ભોજન કરાવ્યા, પોતાના ઘરે બોલાવીને. ત્યારથી આ ભારત દેશમાં એક પર્વનો પ્રારંભ થયો જેનું નામ, જૈનોએ રક્ષાબંધન નહીં, જૈનોએ ભાઈબીજ મનાવવાની હોય. મનાવશો પરમ દિવસે? બહેનોને પૂછું છું તમારા ભાઈને બોલાવશો? ભાઈઓને કહું છું તમારી બહેનને કહેશો મેં આઈ કમિંગ, હું આવી જાઉં? આવી જાઉં એમ નહીં, પહોંચી જવાનું. બહુ લાભ ભાઈ અને બહેન વચ્ચે પડી ગયેલા અંતર અંતસ આ દૂર કરે છે, સ્નેહને મજબૂત કરે છે. અને આ રીતના એ દિવસથી ભાઈ બીજ શરૂ થાય છે. એક વર્ષ થયું નંદીથી, હજી વર્ધમાન ભૂલાતા નથી, ક્યારેક ક્યારેક યાદ આવી જાય, પાછા રડી બેસે, સમાચાર સુદર્શનાને મળતા રહેશ. અને બીજા વર્ષની ભાઈ બીજ જ્યારે આવી, પાછું આમંત્રણ આપ્યું. નંદીને કહે છે સુદર્શના, ભૈયા આપણા વર્ધમાન છે ને મારે ત્યાં આવ્યા છે. નંદી તો પાગલ, શું વાત છે, પાછા આવી ગયા? બધું ભૂલી ગયા કે મોક્ષમાં ગયા પછી કોઈ પાછું આવે? એને કીધું પાછા આવ્યા છે, તારે દર્શન કરવા, ચલ આવ. અને દોડ્યો દોડ્યો નંદી પાછો સુદર્શનાના ઘરે પહોંચ્યો. ક્યાં છે મારો વર્ધમાન? ક્યાં છે મારો નાનો ભૈલો? ક્યાં છે? બેસતો ખરો, પેલા જમી લે. ના ના, મારે પેલા મારા વર્ધમાનને જોવા છે, આવ મારી પાછળ પાછળ આવ. વિશાળ મહેલ, વિશાળ ખંડમાં દરવાજા ખુલ્યા, એની ઉપર એક કપડું હતું, કપડું ખેંચ્યું અને સામે સાક્ષાત વર્ધમાન બેઠા હતા. જોતાની સાથે જ નંદી એને ભેટી પડી છે. અરે વાહ વર્ધમાન, જો આવું જ હતું તો તું ગયો શા માટે? આ એક વર્ષ સુધી મેં તને કેટલો યાદ કર્યો છે, તારા વીરામાં રડી રડીને અડધા થઈ ગયા છે. ભેટી પડ્યો, ચોંટી પડ્યો. સુદર્શના પ્રેમથી એને ખેંચે છે. નંદી આટલો ગાંડો ન થા,
જો આ સાક્ષાત વર્ધમાન નથી, આ વર્ધમાનની પ્રતિમા છે. માનશો તમે, એક વર્ષની અંદર જાતે સુદર્શનાએ એક મૂર્તિ ઘડી ભાઈ નંદીવર્ધનના પ્રેમ માટે, ભાઈ નંદીવર્ધનના વર્ધમાન ઉપરના રાગ ખાતર ખુદ સુદર્શનાએ ટાંકણા મારી એક વર્ષની અંદર એક પ્રતિમાનું નિર્માણ કર્યું. આપણા સૌના સદનસીબે આજે પ્રતિમા આપણને મળે છે. આપણા જ ગુજરાતમાં, આપણા જ ભાવનગરની પાસે સૌરાષ્ટ્રમાં મહુવાની અંદર જે મહાવીર સ્વામી બેન સુદર્શનાના ભરાવેલા જીવિત સ્વામી મહારાજ, ફરતી ફરતી આ પ્રતિમા આજે મહુવામાં આવી અને જીવિત સ્વામીના દર્શન કરી નંદીવર્ધન મહાવીરને યાદ